Activity 3. I will become. There was an essay writing competition at Baghpur Primary School. Baghpur Prathmik Shala ma nibandh lekhan spardha hati. The topic was I will become. Vishay hato hu thaish. Here are the top 3 essays. આ પહેલા 3 નિબંધ છે. I want to become a teacher. મારે શિક્ષક બનવું છે. I will laugh with my students. હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. I will not shout at them, but will shout with them. હું તેમના પર બૂમો નહીં પાડું, પણ તેમની સાથે બૂમો પાડીશ. I will never insult my students and will not find faults with them. હું ક્યારે પણ મારા વિદ્યાર્થીઓનું અપમાન નહીં કરું અને તેમની ખામીઓ નહીં શોધું. એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી. દરેક વિદ્યાર્થીમાં કોઈ વિશિષ્ટ આવડત હોય છે. આઈ વિલ પ્લે વિથ ધેમ એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ. હું તેમની સાથે રમીશ અને તેમની વિશિષ્ટ આવડતો શોધી કાઢીશ. માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેર ઓપિનિયન્સ ઇન ધ ક્લાસ. મારા વિદ્યાર્થીઓ વર્ગમાં તેમના મત આપશે. I will not insist on the pin drop silence in the classroom. હું વર્ગખંડમાં નીરવ શાંતિનો આગ્રહ નહીં રાખું. There will be cheerful voices in my class. મારા વર્ગમાં ઉત્સાહિત અવાજો હશે. I dislike lectures. મને ભાષણો ગમતા નથી. So, I will teach my students through activities. તેથી હું મારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ દ્વારા ભણાવીશ. We will do a lot of listening, speaking and hands-on activities together. અમે ઘણી બધી સાંભળવાની, બોલવાની અને પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ એકસાથે કરીશું. We will go out, sing, dance and have fun together. અમે બહાર જઈને ગાઈશું, નાચીશું અને સાથે મજા કરીશું. In short, I will be a friend for all. ટૂંકમાં હું સૌનો મિત્ર હોઈશ. They all will love me. તેઓ બધા મને ચાહશે. I will enjoy my life as a teacher. હું શિક્ષક તરીકેનું મારું જીવન માણીશ. Last January, I went to my uncle's place. ગયા જાન્યુઆરીમાં હું મારા કાકાના ઘરે ગઈ હતી. It is in વડગામ, near ખંભાત. તે ખંભાત પાસે વડગામમાં છે. A group of young boys and girls from Baroda came there. વડોદરાથી યુવાન છોકરા અને છોકરીઓનું એક જૂથ ત્યાં આવ્યું હતું. They crossed the bay of Khambhat on foot when there was no tide. ખંભાતના ઉપસાગરમાં જ્યારે ભરતી હોટ નહોતી ત્યારે તેઓએ ચાલીને તે પાર કર્યો. They come to there to see flocks of flamingos at night. તેઓ ત્યાં રાત્રે સુરખાબનો ટોળો જોવા આવ્યા હતા. They observed the night sky with a big telescope. તેમણે ટેલિસ્કોપથી રાતનું આકાશ બારીકાઈથી જોયું. ધવલભાઈ was the organizer of the trip. ધવલભાઈ આ સહેલના સંચાલક હતા. I talked with him. મેં તેમની સાથે વાત કરી. I learned a lot of interesting things about nature. મને કુદરત વિશે ઘણી બધી રસપ્રદ બાબતો જાણવા મળી. I will also become a trekking organizer like him. તેમની જેમ હું પણ ટ્રેકિંગની સંચાલક બનીશ. I will study birds, butterflies, insects, animals, soil and trees. હું પક્ષીઓ, પતંગિયાઓ, જંતુઓ, પ્રાણીઓ, જમીન અને વૃક્ષોનો અભ્યાસ કરીશ. They all are lovely parts of our world. તે બધા આપણી દુનિયાના સુંદર ભાગ છે. I will also learn sky gazing. હું આકાશને જોતા પણ શીખીશ. I will talk to my friends and we will make a group. હું મારા મિત્રો સાથે વાત કરીશ અને અમે એક જૂથ બનાવીશું.
At first, we will find out the beautiful places in Gujarat only. પહેલા તો અમે ગુજરાતમાં જ સુંદર સ્થળો શોધી કાઢીશું. ધવલભાઈ ટોલ્ડ મી, વન્સ યુ કમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર, યુ વિલ લવ ઇટ મોર. ધવલભાઈએ મને કહ્યું, તમે એકવાર કુદરતના સંપર્કમાં આવો પછી તમને તે વધુ ગમશે. હી ઓલ્સો સેડ, ધીસ ઇઝ અ વેરી ગુડ વર્ક. તેમણે કહ્યું, આ ખૂબ સરસ કામ છે. યુ કેન અર્ન ગુડ મની, તમે ખૂબ પૈસા કમાઈ શકો છો. ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન, આ તો યુવાન પેઢીની સેવા છે. ઇટ વિલ મેક અ લાઈફ થ્રિલિંગ, તે તમારું જીવન રોમાંચક બનાવી દેશે. ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર. મારી સંસ્થાનું નામ કુદરતની સાથે હશે. વી, માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ્સ ટુ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ગુજરાત, લાઈક રતન મહેલ, જાંબુઘોડા, દ્વારકા. હું અને મારા મિત્રો રતન મહેલ, જાંબુઘોડા અને દ્વારકા જેવા ગુજરાતના વિવિધ ભાગોમાં સહેલને આયોજન કરશું. આઈ હોપ All of you will join us and will enjoy your life. મને આશા છે કે તમે સૌ અમારી સાથે જોડાશો અને જીવન માણશો. I love nature. મને કુદરત ગમે છે. I like pollution free life. મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. સો આઈ વિલ બીકમ અ ફાર્મર, તેથી હું એક ખેડૂત થઈશ. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ, મારે સમયપત્રક મુક્ત જીવન હશે. આઈ વિલ એન્જોય ઓલ ધ સીઝન્સ, હું બધી જ ઋતુઓને માણીશ. My family will have healthy food, fresh air and healthy drink. મારા કુટુંબને તંદુરસ્ત ખોરાક, શુદ્ધ હવા અને આરોગ્યકારક પાણી મળશે. We will keep a shed of cows, buffaloes and goats. અમે ગાય, ભેંસ અને બકરીઓ માટે એક ગમાણ રાખશું. It will give us milk and organic fertilizer. તેઓ અમને દૂધ અને સેન્દ્રિય ખાતર આપશે. I will grow organic crops, vegetables and fruits. હું રસાયણ મુક્ત ઓર્ગેનિક પાક, શાકભાજી અને ફળો ઉગાડીશ. This will make people healthy. તે લોકોને તંદુરસ્ત બનાવશે. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન, ખેતી ખૂબ જ સારો વ્યવસાય છે. અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. એક ખેડૂત કૌટુંબિક જીવન અને સ્વસ્થ જીવન માણી શકે છે અને બીજાને પણ સ્વસ્થ જીવન આપી શકે છે.